હલો વેલકમ ટુ ટેક ગેનભાઈ જે આજે આપણે નેક્સ્ટ લિસ્ટેક શીખશી જે ફોર્મેટિંગ ટેક પછી આપણે આવે છે આઈ હોપ કે લાસ્ટ તમે ફોર્મેટિંગ ટેક્સ શીખી ગયા હશો તો આજે આપણે લિસ્ટેક જોઈ લઈએ લિસ્ટેક ક્યારે યુઝ થાય તો લિસ્ટેક છે ફર્સ્ટ તો એ સ્ટીમની અંદર લિસ્ટેક કેટલા આવે છે તો લિસ્ટેક છે ત્રણ છે

તો એની અંદર ફર્સ્ટ આવે છે કહ્યું તો કે ઓર્ડર લિસ્ટ લિસ્ટ સોરી તો અનઓર્ડર ઓર્ડર લિસ્ટ નું બીજું નામ શું છે તો કે એને બુલેટ ટેગ કહેવાય બરાબર ખાસ યાદ રાખજો આનું બીજું નામ શું છે તો કે બુલેટ ટેગે અને કહેવાશે અનઓર્ડર લિસ્ટ ને આની અંદર શું થાય તો કે યુએલ ટેગ છે યુએલ થી સ્ટાર્ટ થાય યુએલ થી ઓવર થાય એની અંદર તમારે લિસ્ટ ઓફ આઇટમ નાખવી હોય તો તમારે શું કરવું પડશે યુઝિંગ એલઆઈટેગ એલ આઈટેગનો યુઝ કરીને તમારે નંબર ઓફ આઇટમ્સ તમે એમાં એડ કરાવી શકો બરાબર ધ લિસ્ટ આઇટમ વિલ બી માર્ક વિથ બુલેટ્સ આની અંદર ડિફોલ્ટ શું આવશે તો કે સ્મોલ બ્લેક ફિલ્ડ સર્કલ આની અંદર લિસ્ટની અંદર કેવી રીતના આવશે તો કે અત્યારે આપણે યુએલ સ્ટાર્ટ કર્યો યુએલ ઓવર કર્યો વચ્ચેમાં અહીંયા શું કર્યું તો કે આપણે શું કર્યું એલઆઈટેગ ત્રણ એ લીધા એલા સ્ટાર્ટ કર્યું એલા ઓર ઓવર કર્યું કોફી ટી એન્ડ આઉટપુટ આવશે ત્યારે કેવી રીતના આવશે તો કે અહીંયા એક સર્કલ ડ્રો થઈ જશે આગળ અને શું કોફી ટી અને મિલ્ક કેવી રીતના લખેલા હશે પણ સર્કલ કેવું હશે ફિલ થયેલું હશે આ સર્કલ ફિલ થયેલું હશે અને કેવા કલરનું હશે તો કે બ્લેક કલરનું બરાબર એટલે આગળ તમે ઘણી બધી જગ્યાએ જોયું હોય તો નંબર નંબરનો લેખાય પણ શું હોય તો કે અમુક શું કહેવા હોય સર સ્કવેર હોય પછી અમુક જગ્યાએ સ્ટીકની સાઈન હોય શેના માટે તો કે પોઈન્ટને ડિસ્ક્રાઈબ કરવા માટે તો અનઓ અનઓડોલિસ્ટ એના માટે યુઝ થશે આના એટ્રીબ્યુટ કયા ક્યાં છે તો કે એટ્રીબ્યુટ આવશે એક તો એની વેલ્યુ તો વેલ્યુની અંદર ચાર આવે બાય ડિફોલ્ટ કઈ આવશે ડિસ્ક બરાબર જે શું હશે તો કે ડિફોલ્ટ વેલ્યુ આવશે એની જે સર્કલ આવશે ફિલ થયેલા બ્લેક કલરના બરાબર પછી સર્કલ આવશે આ રીતે સર્કલ જ હશે પણ જે ફિલ થયેલું હશે એ ફિલ થયેલ નહીં હોય પણ કેવું સર્કલ હશે તો કે સિમ્પલ સર્કલ હશે જેમ આપણે હમણાં મેં ડ્રો કર્યું હતું એવી રીતના સર્કલ હશે આવી રીતે બરાબર સર્કલ નાનું હશે બુલેટની સાઇઝ પ્રમાણે પછી નેક્સ્ટ આવે સ્ક્વેર તો બાજુમાં તમારે જો સ્ક્વેર રાખવું હોય તો તમે એ એપ્લાય કરી શકો એટલે એ સ્ક્વેર રીતના તમારું બુલેટ ડિસ્પ્લે થશે નન કરો તો કાંઈ આવશે નહીં સેમ એવી જ રીતના છે ઓર્ડર લિસ્ટ ઓર્ડર લિસ્ટનું બીજું નામ ભૂલવાનું નથી શું છે એનું બીજું નામ તો કે એને નંબર ટેક કહેવાય બરાબર એનું બીજું નામ શું નંબર ટેક શું કરવાની કારણ કે આની અંદર લિસ્ટમાં તમે જે આઈટમ એડ કરાવશો બાય ડિફોલ્ટ ઈ વન ટુ થ્રી આપી દેશે બરાબર સેમોની જેમ જ છે ચેન્જીસ ખાલી શું થાય છે તો કે અહીંયા આપણે ડીએલની બદલે શું આવી ગયું ઓઇલ ઓઇલ સ્ટાર્ટ ઓઇલ ઓવર વચમાં તો એ નહીં જ છે શું એલાઈથી સ્ટાર્ટ કરો એલાઈથી ઓવર વચમાં શું આપવાનું છે તો કે લિસ્ટ ઓફ આઈટમ હવે આની અંદર ખાલી ડિફરન્સ શું આવશે તો કે આમાં ડિફરન્સ એ આવશે કે તમારે જી ઓલા બુલેટ્સ આવતા હતા એની બદલે અહીંયા શું આવી જશે અહીંયા આવશે વન ટુ થ્રી વન પછી સામે શું આવે તો કે કોફી લખેલો આવે પછી ટુ સામે શું લખેલો આવશે ટી લખેલો આવે એવી રીતના આઉટપુટ આવશે બરાબર તો આમાં કેમ આઉટપુટ આવે એટલે આને શું કહેવાય છે નંબર નંબરટેક કહેવાય ખાસ યાદ રાખજો કારણ કે એક માર્કની અંદર આવી શકે વિચ ટેગ ઇઝ નોન એઝ નંબરટેક તો કયો આવશે ઓર્ડર લિસ્ટ હવે આની અંદર શું આવશે એના એટ્રીબ્યુટ તો એના એટ્રીબ્યુટ એક છે કયું ટાઈપ બરાબર ટાઈપની અંદર શું આવશે તો કે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ વન પછી ટાઈપ ઇઝ ઇક્વલ ટુ એ બાય ડિફોલ્ટ શું હશે વન હશે કાંઈ તમે એપ્લાય નહીં કરો ટાઈપની અંદર તો બાય ડિફોલ્ટ વનથી સ્ટાર્ટ થશે પછી એથી કરો તો એ બીસીડી પ્રમાણે પણ આ કેપિટલ એ છે એ સ્મોલ એ છે જેવી રીતના તમારે લિસ્ટને ડિસ્પ્લે કરાવો એ રીતે પછી આઈ કેપિટલ આઈ સ્મોલ આઈ રોમન ડિજિટમાં તમારે ડિસ્પ્લે કરાવો તો એ રીતના એટલે એક એટ્રીબ્યુટર એનો ટાઈપ આવશે એની વેલ્યુ શું આવશે તો કે આવી રીતે અને બીજો એટ્રીબ્યુટ છે સ્ટાર્ટ તમારે સ્ટાર્ટ ક્યાંથી કરવું છે બાય ડિફોલ્ટ વનથી સ્ટાર્ટ થાય પણ જો તમારે એવું કરવું હોય બેથી સ્ટાર્ટ કરવું હોય પાંચથી સ્ટાર્ટ કરવું હોય દસથી સ્ટાર્ટ કરવું હોય તો એ પ્રમાણે તમે સ્ટાર્ટ કરી શકો કેવી રીતના ઓએલ અને સ્ટાર્ટ આ ફિફ્ટી કર્યું છે તો આજી જે છે એ લાઈ એ ક્યાંથી સ્ટાર્ટ થશે ફિફ્ટી પછી આ આવશે ફિફ્ટી વન આ આવશે ફિફ્ટી ટુ એવી રીતના આપણું લિસ્ટ ડિસ્પ્લે થશે એટલે આ ઓર્ડર લિસ્ટ થયું લાસ્ટ આવે છે એની અંદર ડેફિનેશન લિસ્ટ ડીએલટેક ડીઆરટેકની અંદર શું આવે બીજા બે ટેક આવશે એક આવશે ડીટી એને શું કહેવાય ફૂલ ફોર્મ ડેફિનેશન ટર્મ અને બીજું આવશે ડી એને શું કહેવાશે તો કે ડેફિનેશનની ડિસ્ક્રિપ્શન હવે તમારે એક એવું રાખવું હોય કે ક્વેશ્ચન આન્સર છે તમારે કરવા છે બરાબર એક પાર્ટ ક્વેશ્ચન આન્સરનું રાખવો છે તો ડીએલ અને સ્લેશ ડીએલ વચ્ચમાં બે ટેગ આવશે ડીટી અને ડી તો ડીટી એટલે ડેફિનેશન ટર્મની અંદર તમે ક્વેશ્ચન કરી શકો અને ડેફિનેશન ડિસ્ક્રિપ્શનમાં શું થાય તો કે જે તમે ટર્મ પૂછી છે એનું ડિસ્ક્રિપ્શન તમારે દેવાનું થાય એટલે એનો આન્સર દેવાનો થાય એટલે એ રીતના તમે એપ્લાય કરી શકો આ હમણાં પ્રેક્ટિકલ જોશે એટલે વધારે આઈડિયા આવી જશે બરાબર તો આ ત્રણ ટેગ જેનું શું છે તો કે આપણું પીપીટી છે ઓર્ડર લિસ્ટ અનઓર્ડર લિસ્ટ એન્ડ ડેફિનેશન લિસ્ટ એક્ઝામની અંદર મોસ્ટ ટાઈમ પી ઓકે હવે આનું પ્રેક્ટિકલ પાર્ટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશે આજ માટે આટલું ઓકે થેન્ક યુ